નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં છો ને? હું શીતલ પ્રજાપતિ શાંતિનિકેતન શિક્ષણ સંકુલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ એક વિષય હિન્દી વર્ણમાળા. વર્ણમાળા એટલે કક્કો, આપણે ગુજરાતીમાં તેને કક્કો કહી શકીએ. ખાલી જગ્યા પૂરો, અહીં ખાલી જગ્યા એટલે ક પછી ખાલી જગ્યા કરેલી છે અને ગ મૂળાક્ષર લખેલો છે. ગ પછી ખાલી જગ્યા કરેલી છે અને પછી મૂળાક્ષર લખેલો છે, એટલે કે આપણે ખૂટતો કક્કો, બરાબર ને? તો ક કમલકા ક, એની પછી શું આવશે? ખરગોશકા ખ, ખરગોશકા ખ પછી ગમલેકા ગ, ગમલેકા ગ લખેલો છે, એની પછી શું આવશે? ઘરકા ક, ક પછી નીચે શું આવશે? ચરખેકા ચ, બરાબર ને? બીજી લાઇનમાં લખવાનું છે. ચ પછી શું લખેલું છે? છ, છ છત્રિકા છ, પછી છ પછી શું આવશે? બોલો બોલો. જ, જ જહાજકા જ, બરાબર ને? પછી છ પછી શું લખેલું છે? ઝરને કા જ, બરાબર ને? પછી નીચે જોઈએ, નીચે શું લખેલું છે? ટ, ટ યાની કે ટમટમકા ટ, ટની પછી શું આવશે? ઠ, ઠ ઠઠેરે કા ઠ, પછી બાજુમાં શું છે? ડ, ડ ડમરુકા ડ. તમે લખતા લખતા યાદ રાખજો, આપણે હિન્દીમાં લખવાનું છે હો ને. પછી ઢ, તો ડ પછી ડ, ડ ઢોલકા ડ, એની પછી છે હણ, તો હણ ફણકા હણ. નીચે જોઈએ, ખાલી જગ્યામાં લખવાનું છે ત, હણ પછી શું આવશે? ત, બરાબર ને? પછી ત લખેલો છે, તો તને શું કહીશું આપણે? બોલો બોલો, શેનો ત આવે? તરબૂચકા ત આવે, આવે ને? પછી તલવાર કા ત, બરાબર ને? સરસ. પછી થ લખેલો છે, તો થને શું કહેવાય? થર્મસકા થ. પછી આવશે દ, તો થ પછી લખવાનું છે દ, દ દરવાજેકા દ. પછી ધ લખેલો છે, તો ધને શું કહેવાય? ધનુષ્કા ધ, ધ પછી શું આવશે? ન, તો ન નલકા ન, એની પછી છે પ, નીચે જોઈએ પ, પ પતંગકા પ, પ પછી શું આવશે? ફ, ફ ફલકા ફ, પછી બીજું શું આવે? ફ ફલકા ફ આવે ને, સરસ. એને ફણકા ફણ પણ આવે છે. પછી ફરસ્યાકા ફરહાકા, ઇસકા ભી ફ આતા હૈ. ફ પછી શું આવશે? બ, બ બસકા બ. તમે યાદ રાખજો હો ને કે હિન્દીમાં લખવાનું છે, હું ફરી ફરી કહું છું, તમારે ભૂલ ના પડે. બ પછી આવશે ભ, ભ ભગતકા ભ. પછી ભ પછી શું આવશે? મ, મ મ યાની કે મગર, મગર કા મ. પછી નીચે જોઈએ, નીચે શું આવશે? ય, ય યજ્ઞ કા ય, ય પછી શું લખેલું છે? ર, તો ર રથ કા ર, એની બાજુમાં શું આવશે? લ, તો લ લડકે કા લ, બરાબર ને? લ લસુન કા લ ભી આતા હૈ, લટ્ટુ કા લ ભી આતા હૈ, લકડી કા ભી લ આતા હૈ. લ પછી આવશે વ, વ યાની કે વકીલ, વકીલ કા વ, વ પછી શું આવશે? શ, શ શરબત કા શ, પછી શ પછી શું લખેલું છે? શ ષટકોણ કા શ, ષટકોણ કા શ કે પછી શું આવે? સરકસ કા સ, બરાબર ને? સરકસ કા સાની પછી હ, હ હથેલી કા હ, હથેલી કા હ પછી શું આવશે? ક્ષ, ક્ષત્રિય કા ક્ષ, પછી જ્ઞ, જ્ઞાની કા જ્ઞ, અને ત્ર, ત્રિશૂળનો ત્ર, બરાબર ને? તમને આ કક્કામાં ખબર પડી છે ને? હિન્દીમાં તમારે અહીં કક્કો લખવાનો છે અને બોલતું જવાનું છે. અને મને આ કક્કો તમારે તમારી નોટબુકમાં પણ બે વાર લખવાનો છે. હિન્દીનો કક્કો છે, ધ્યાન રાખીને લખજો, ભૂલ થાય નહીં, અને મોઢે કરવાનો છે, બરાબર ને? તમારે મને આ કક્કો લખી અને વોટ્સઅપમાં ફોટો મોકલવાનો છે. થેન્ક યુ.